સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા લોક જાગૃતિ અભિયાન શરૂ કરાયું. વડગામ તાલુકાના નાંદોત્રા ગામે સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડનો કાર્યક્રમ યોજાયો. વડગામ તાલુકાના નાંદોત્રા ગામે ગત રોજ સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ કેવલસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને નાંદોત્રાના SB દોશી હાઈસ્કૂલની બાજુમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેની જેટલી વસ્તી એનું એટલું પ્રતિનિધિત્વ જેવા સ્લોગનો વપરાયા હતા, જેમાં દેશમાં ચાલતા જાતિગત જ્ઞાતિગત અને મૂડીવાદી પ્રથાને નાબૂદ કરવાના પ્રયત્નો કરવા, દીકરીઓને શિક્ષિત રક્ષિત કરવી, શોષિત પીડિત અને વંચિત લોકોના હક માટે લડવું અને સ્ત્રી પુરુષ અસમાનતા દૂર કરવી, કુરિવાજો દૂર કરવા, SC ST OBC અને માઇનોરિટીના હક માટે લડવું અને મજબૂત સંગઠન કરવા કાર્યક્રમ હાથ ધરાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બનાસકાંઠામાં વધારે સંખ્યામાં લોકોને સામાજિક એકતા જાગૃતિ મિશનમાં જોડાવા માટે એલાન કરાયું હતું. અત્યાર સુધી બનાસકાંઠામાં 3000 જેટલા કાર્યકરો જોડાયા છે અને ગુજરાતમાં કુલ 30,000થી વધુ લોકો કાર્યરત છે. આગામી સમયમાં વધુ લોકો જોડાય એવું જણાવ્યું હતું. રિપોર્ટર પ્રદીપ પરમાર, વડગામ. જે આ સામાજિક એકતાનો જાગૃતિ મિશને વડગામ તાલુકાને આજે મુલાકાત લીધી હતી, શું ઉદ્દેશ્ય હતો અને આગામી બનાસકાંઠા જિલ્લાના કેટલા કાર્યક્રમો? આજે સામાજિક એકતા જાગૃતિ મિશનના તમામે તમામ હોદ્દેદારોની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની મુલાકાત માટેનું આયોજન કર્યું છે. સૌ પ્રથમ આજે અમે દાંતા તાલુકાના જીતપુર ગામે મુલાકાત લીધી, એ પછી વડગામ તાલુકાના નાંદોત્રા ગામે, એ પછી પાલનપુર સિટીમાં અમારી એક સભા છે. પાલનપુરના કાર્યક્રમ પછી અમે લોકો જવાના છે સાંજે ડીસા તાલુકાના રમુણા ગામે, એ કાર્યક્રમ પતા પછી ધાનેરા તાલુકાના આશિયા ગામે. આજના દિવસમાં 5 સભાઓ અમે લેવાના છે અને આવતીકાલે થરાદ પ્રોપર સિટીમાં એક કાર્યક્રમ છે, એ પછી છે સુઈગામ, વાવ, દિયોદર અને એ બધા જ જે ગામડાઓ છે, લાખણી છે, એમ બનાસકાંઠા જિલ્લાના કુલ 10 તાલુકાઓની એક સાથે અમે મુલાકાત લઈ રહ્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ છે, આ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતનો જે ઉદ્દેશ છે કે બનાસકાંઠા જિલ્લાના જે SC ST OBC અને માઇનોરિટી સમુદાયના લોકો છે, સવર્ણ સમુદાયના ગરીબો છે, એમની વારંવારની વિનંતીઓ હતી, એમના ઘણા બધા નાના મોટા પ્રશ્નો હતા, તો એના માટે સામાજિક એકતા જાગૃતિ મિશન ગુજરાત પ્રદેશની કારોબારી સમિતિ દ્વારા એક લોકદરબાર માટેનું આયોજન કર્યું કે આપણે આ કાર્યક્રમના માધ્યમથી લોકોના પ્રશ્નોને સાંભળીશું અને એ પ્રશ્નોને જે તે વિભાગોની અંદર વ્યવસ્થિત રજૂઆત કરી અને લોકોની સમસ્યાઓ છે એ બાબતે આપણે એમને મદદરૂપ થઈ શકીએ. બીજો અમારો ઉદ્દેશ એ છે કે આ દેશના જે દબાયેલા કચડાયેલા લોકો છે, જે SC ST OBC માઇનોરિટી કે સવર્ણ સમુદાયના ગરીબો છે, એમને એમના બંધારણીય અધિકારોથી જે વંચિત રાખવાનું જે ષડયંત્ર થયું છે, એ ષડયંત્રથી એ લોકો માહિતગાર બને અને એ લોકો ભારતના બંધારણની મર્યાદામાં પોતાના અધિકારો માટે લડે, એના માટે અમે એમને પ્રેરણા આપવા માટે, એમને જાગૃત કરવા માટે અમે લોકોએ એમની મુલાકાત કરી છે. આપે જેમ કહ્યું, ગુજરાતની અંદર 30,000 લોકોનું કેબલ બની ગયું છે, બનાસકાંઠામાં કુલ કેટલા લોકો અત્યારે જોડાયેલા છે અને આગામી સમયમાં કેટલા લોકો જોડવાના છે? બનાસકાંઠા જિલ્લાની અંદર 14 તાલુકા છે, કચ્છ પછી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લાની અંદર અત્યારે અમારા 3500 કાર્યકર્તાઓ છે એ કામ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની જે જિલ્લા સમિતિની પણ અમે નવી રચના કરવા જઈ રહ્યા છે, એટલે અમારી મુલાકાતનો ઉદ્દેશ પણ એ હતો કે જિલ્લા સમિતિની નવી રચના પહેલાં અમે બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે પણ એક મુલાકાત કરી લઈએ અને એ પછી બનાસકાંઠા જિલ્લાની અંદર અમારો ટાર્ગેટ છે કે 15,000 કાર્યકર્તાઓનું એક મોટી ટીમ નિર્માણ થાય અને બનાસકાંઠામાં 15,000 લોકોની ટીમ જે છે, સર્વ સમાજના યુવાનો જ્યારે કામે લાગશે ત્યારે વંચિત સમુદાયના જે લોકોના પ્રશ્નો છે, એમની જે સમસ્યાઓ છે, એને અમે વધુ વ્યવસ્થિત રીતે એમનું સોલ્યુશન કરી શકીશું. ડીસા તાલુકાની મુલાકાતે જવાના છો, તો ડીસા તાલુકે જે બાળકીનું મૃત્યુ થયું છે એમની મુલાકાત લેવાના છો? અત્યારનો જે અમારો કાર્યક્રમ છે, ડીસા નહીં પણ જે દીકરીની જે ઘટના બની છે એ દાંતીવાડા તાલુકામાં એમની હત્યા થઈ છે.
પણ દાંતીવાડા તાલુકા જે છે એ અમારા શેડ્યુલમાં નથી, પણ અમે નેક્સ્ટ ટાઈમ પીડિત પરિવારની મુલાકાત કરીશું અને પીડિત પરિવારને તમામે તમામ પ્રકારનું જે છે કાયદાકીય રીતે પણ મદદ કરીશું.